नमस्कार, डीवीलाइन न्यूज में आपनું स्वागत है। घोघंबानी अंदर अत्यारे आपणे जे विसामो छे ए हर्षिति कॉम्प्लेक्स नी अंदर विसामानी आ वखते व्यवस्था करवामां आवी छे। अहींया होटल हितकारीना ओनर दिलीपभाई सोलंकी, प्रकाशभाई अने महेशभाईना तरफथी आ वखते माताजीनी कृपाथी भक्तोनी सेवा माटे विसामानी सगवड ऊभी करवामां आवी छे। એમનો વિચાર એવો છે કે આપણે અત્યારે ચાલીને તો દર્શન માટે નથી જઈ શકતા, પણ અબાલ વૃદ્ધ જે લોકો ગામડાના અંતરિયાળ વિસ્તારમાંથી ચાલતા પાવાગઢ માતાજીના દર્શન માટે જતા હોય છે, રામદેવજીના દર્શન માટે જતા હોય છે, ફાગવેલ જતા હોય છે, આ દરેક જે પદયાત્રીઓ છે એમને દરેક પ્રકારની બનતી સેવા ચાકરી કરી શકાય એના માટે અહીંયા વિસામાની આ વખતે પહેલી વખત સગવડ ઊભી કરવામાં આવી છે। આપણે જોઈ રહ્યા છીએ કે આ પહેલી જ વખતનો વિસામો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે પદયાત્રી ભક્તોના સંઘ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્શન પ્રસાદીનો અને સેવાનો લાભ લેતા નજરે પડે છે। અત્યારે જૂના બારિયા ગામનો જે એક સંઘ છે જે છેલ્લા 9 વર્ષથી આ રીતે પાવાગઢ દર વર્ષે નવરાત્રિમાં માતાજીના દર્શન માટે પગપાળા જતા હોય છે, અને એવો જ 250 ભક્તોનો સંઘ અને સાથે સાથે બીજા પણ નાના મોટા સંઘના ભક્તો એ અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે આ વિસામાની મુલાકાત લેતા હોય છે અને વિસામાની અંદર તેમની સેવાઓનો લાભ મળતો હોય છે। આપણી સાથે અત્યારે દિલીપભાઈ જોડાઈ રહ્યા છે। જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી ચલાવીશું, ભગવાન આપણે ઈચ્છા છે ત્યાં સુધી ચલાવીશું। સંઘ લઈને આપણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દેવગઢ બારિયા તાલુકો જૂના બારિયા ગામ અને દેવગઢ બારિયા તાલુકામાં જિલ્લા પંચાયતના સદસ્ય છે, અને છતાં પણ આપણા સનાતન ધર્મને વરેલા છે અને દર વર્ષે આવી રીતે ભક્તોનો સંઘ લઈને આ રીતે નીકળતા હોય છે, અને ગામના સરપંચશ્રી પણ સાથે જોડાયા છે। આમ તો ઘણા બધા ભક્તો એમની સાથે આપણે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ કે લગભગ નાના મોટા કહેવા જઈએ તો 250 કરતાં વધારે ભક્તોનો સંઘ લઈ અને જૂના બારિયા ગામથી સરપંચશ્રી અને સભ્યશ્રી નીકળ્યા છે। સરપંચ સાહેબ, શું કહી રહ્યા છો, કેવા વિચાર સાથે આ સંઘ લઈને નીકળ્યા છો અને કેટલા વર્ષથી સંઘમાં આવો છો? સાહેબ, અમે પણ એક તમારી જેમ સેવાના ભાગરૂપે બધા છોકરાઓને આપણે પોતે નહીં ચાલી શકીએ, પણ સાથે એમને એમ કે આપણાથી જેટલી બની એટલી યથાશક્તિ આપણી હેલ્પ કરી અને એ લોકોને એમ કે મદદરૂપ થઈ અને આગળ પાછળ રહી અને એમને એમ કે સાચું લઈએ એમને વાહનોને આ છે જેટલી બનતી રસ્તામાં તમારા જેવા સેવાભાવીઓનો સહકાર મળી જાય અને જેટલી બની અમે એમ કરીને એમ કે આપણે બધા માતાજીના દર્શન કરે અને ખુશી અનુભવે। જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી, શું નામ આપનું? મારું નામ છે ચંદ્રસિંહ નવલસિંહ। ચંદ્રસિંહભાઈ, કેટલા વર્ષથી આ સંઘ તમારા ગામમાંથી આવી રીતે માતાજીના દર્શન માટે જાય છે? હવે ઓછામાં ઓછા 9 વર્ષથી ચાલે છે, અને અમારા ગામના અમારા જે ભાવિક ભક્તો છે એમની સાથે અમે એમની સેવામાં દર વર્ષે રહી અને એમના દર્શન કરાવીએ છીએ માતાજીના, અને એમને જે સાચવવા માટેનું કામ કરીએ છીએ। તો આપણે જોઈ રહ્યા છીએ કે સંઘ નીકળવું, પદયાત્રા માટે જવું અને સાથે સાથે એમને સાચવવા, એ એક વિચાર પણ ખૂબ મહત્ત્વનો છે। સંઘમાં નીકળતા આપણે જોઈ રહ્યા છીએ કે નાના નાના બાળકો પણ આ સંઘની અંદર જોડાયેલા છે, જે નાના બાળકો છેકથી ચાલતા આવ્યા છે, ચાલતા જ આ લગભગ કેટલા કિલોમીટર થતું હશે તમારે? 60 કિલોમીટરનો પ્રવાસ કરી અને આ બાળકો પણ સંઘની અંદર જોડાયા છે। ત્યારે આવા નાના નાના ભૂલકાઓને લઈ અને રોડ ઉપરથી રાત્રિના સમયે પણ પસાર થવું એ જવાબદારીનું કામ છે, અને આ જવાબદારી નિભાવવા માટે જવાબદાર માણસોની પણ જરૂર પડે છે, અને એ જવાબદારી ગામના સરપંચશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય ચંદ્રસિંહભાઈ અને અન્ય આગેવાનો નિભાવી રહ્યા છે। નાના બાળકોને પણ પોતાની સાથે કદમથી કદમ મિલાવી અને આ સંઘ અત્યારે અહીંયા ઘોઘંબા આવી પહોંચ્યો છે। હર્ષિતિ કોમ્પ્લેક્ષ જૂના બસ સ્ટેન્ડ પાસે જે વિસામો પહેલા જ વર્ષે શરૂ કરવામાં આવ્યો છે, ખૂબ જ લોકોનો સત્કાર અને સન્માન મળી રહ્યો છે, ખૂબ સેવા ભાવના સાથે આ લોકો અહીંયા સેવા કરી રહ્યા છે, અને ભક્તોનો સંઘ પણ અહીંયાથી ખુશ થઈને જતો હોય છે અને યથાશક્તિ સેવા પણ એમની થતી હોય છે। ત્યારે આવી ભાવના સાથે અત્યારે પણ આજે જૂના બારિયા અને આજુબાજુના ગામડાના બીજા પણ સંઘ, તમે ક્યાંથી આવ્યા છો? જૂના બારિયાનો જ છે આખો સંઘ, અને 250 જેટલા ભક્તોનો સંઘ આજે એ લોકો વડા તલાવ પહોંચશે અને આજે
આજની રાત્રિ વડા તળાવ નાઇટ કર્યા પછી આવતીકાલે એ લોકો માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી અને ધન્યતા અનુભવશે. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા સેવા પણ આપણે જોઈ રહ્યા છીએ. એકદમ સવારના પહોરની અંદર આપણે જોવા જઈએ, જો વાત કરવા જઈએ તો બટાકા પૌવા, ચા, કોફી અને કોઈ ઉપવાસ કરતા હોય તો એમના માટે થરાળીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારે પ્રકાશભાઈ દ્વારા ખૂબ સેવા કરવામાં આવે છે. દિલીપભાઈ પણ પોતે સરપંચ છે, છતાં પણ ભક્તોની સેવા કરે છે અને ભક્તો આવી રીતે માતાજીનો રથ લઈ અને જે જતા હોય છે એમની અહીંયા સેવા ચાકરી કરવામાં આવે છે. આમ ગોગંબા ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ હર્ષિદી કોમ્પ્લેક્ષ જૂના બસ સ્ટેન્ડ દૂધ ડેરીની સામેના વિસામાની અંદર ખૂબ જ ભક્તિભાવ સાથે ભક્તો અહીંયા વિસામાનો લાભ લે છે અને એમની સેવા પણ ખૂબ કરવામાં આવે છે. રાત્રિ દરમિયાન પણ મોટા મોટા સંઘો અહીંયા આવે છે, એમને જમાડવામાં આવે છે, એમને સુવા માટેની પણ અહીંયા સગવડ કરવામાં આવે છે. આમ ખૂબ જ સારી સુંદર સેવાભાવના સાથે આ વિસામો ગોગંબામાં ચાલી રહ્યો છે. વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી લખતા રહેજો કોમેન્ટ બોક્સની અંદર.